नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय संस्कृत संस्कृत विषय आज आप पार्ट पांच हस्ती 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 आज पद्य है पद्य विषय आज आप समझूती मेलवानी है। हस्ती 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 तो हस्ती 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 अर्थ शू थ तो हस्ती एट हाथी हस्ती एट हाथी हस्ती एट हाथी तो हाथी 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 तो आज आप हाथी तो हाथी तो कोने तो आप बधाए जो तो आप बधाए हाथी जो तो हाथी वर्णन एनी सूंड छे एनुं पेट छे कान छे तो आ बधानी सरखामणी कोई ने कोई वस्तु छे एनी साथे करेली छे तो आज आप एना विषे समझूती मेळवानी छे। तो चलो आप जोईए हस्ती 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 दिव्या देवी सृष्टि हस्ती 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 दिव्या देवी सृष्टि हस्ती एटले हाथी दिव्या एटले अद्भुत अने देवी एटले अलौकिक अने सृष्टि ही एटले सर्जन। तो हाथी छे ए आपणे दुनियानु जोशो ने तो एक अद्भुत अलौकिक सर्जन छे के जेनी कल्पना करी शकाय नहीं। आटला बधा जे प्राणीओ छे एमांथी एक हाथी एवुं प्राणी छे के जेनुं सर्जन एक अद्भुत रीते करवामां आव्युं छे। एना कान जोईए पग जोईए तो एना समानमां एनी पूंछडी जोईए तो नानी छे। एना शरीरना प्रमाणमां एना दांत जोईए तो आ बधी ज वस्તુઓનું સર્જન એક આપણને અદ્ભુત અલૌકિક લાગે છે કે જેની કલ્પના કરી શકીએ નહીં। તો જોઈએ તો હસ્તી 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 હાજી 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 દિવ્યા દેવી સૃષ્ટિ દિવ્યા એટલે અદ્ભુત દેવી એટલે અલૌકિક बेकान सुपड़ा आकार ना दवलो दीर्घ
ધવલો એટલે સફેદ અને દીર્ઘો એટલે લાંબો બે દાંત સફેદ અને લાંબા છે હવે એની શબ્દ સમજૂતી જોઈએ સુંડા એટલે સૂંડ કદલી સલેશી એટલે કેળ જેવી પાદાહા એટલે પગ સ્તંભ સમાનાહા એટલે થાંભલા જેવા કર્ણો એટલે બે કાન સુરપાકારો એટલે સુપડા જેવા દંતો એટલે બે દાંત ધવલો એટલે ધોળા અથવા સફેદ દીર્ઘો એટલે લાંબા તો અહીંયા આપણે રીતે બધા શબ્દની સમજૂતી જોઈ હવે એના ઉપરથી આપણે ભાષાંતર જોઈએ કદલી સદસી સુંડા સુંડ કેળ જેવી સર્વ સમાના પાદા પગ થાંભલા જેવા સુરપાકાર કર્ણ બે કાન સુપડા આકારના ધવલો દીર્ઘો દંતો બે દાંત સફેદ અને લાંબા છે ભાષાંતર આપણે જોઈએ તો સુંડ કેળ જેવી પગ થાંભલા જેવા કાન સુપડા આકારના અને બે દંત શું આપણે જોઈએ છે કે દાંત હાથી હોય અને બે બહારની બાજુ સુંડ છે એની બે બાજુ જોઈએ તો દંત શૂળ હોય છે દંત શૂળની આ વાત કરેલી છે તો બે દંત શૂળ સફેદ અને લાંબા છે ફરીથી જોઈએ સુંડ કેળ જેવી પગ થાંભલા જેવા કાન સુપડા આકારના અને બે દંત શૂળ સફેદ અને લાંબા છે તો અહીંયા આપણે હાથી છે એની સુંડ એનો કહેવાય કે કાન છે પછી એનું કહેવાય કે પગ અને એના દાંત આ ચાર વિશે આપણે જોયું કે એને કોઈ ને કોઈ વસ્તુ સાથે સરખાવેલી છે હવે એના પછી આપણે જોઈએ તો ઉદરમ ભાંડાકારમ ઉદરમ એટલે પેટ ભાંડાકારમ એટલે ઘડાના આકારનું ઉન્નત બૃહદ શરીરમ ઉન્નત એટલે ઊંચું બૃહદ શરીરમ ઊંચું અને વિશાળ શરીર ઉન્નત બૃહદ શરીરમ ઊંચું અને વિશાળ શરીર અલ્પમ તુચ્છમ પૂછમ પૂછમ એટલે પૂંછડી પૂંછડું તુચ્છમ એટલે તુચ્છ અને અલ્પમ એટલે નાનકડું અહો અહો વિચિત્રમ અરે વાહ અદ્ભુત વિચિત્રમ એટલે અદ્ભુત અથવા વિચિત્ર ઉદરમ ભાંડાકાર તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો એની અંદર તમને ચિત્ર આપેલું છે કે ચિત્રની અંદર તમને એક ઘડાનું ચિત્ર આપેલું છે કે ઉદરમ ભાંડાકાર કે જે હાથી છે હાથીનું પેટ કેવું છે તો કે ઘડાના આકારમાં આપણે જોયું છે કે વિશાળ એવું પેટ હોય છે ઉન્નત બૃહદ શરીરમ ઉન્નત બૃહદ શરીરમ ઊંચું અને વિશાળ શરીર ઉન્નત એટલે ઊંચું બૃહદ શરીરમ ઊંચું અને વિશાળ શરીર અલ્પમ તુચ્છમ પૂછમ પૂછડું અલ્પ અને તુચ્છ અથવા નાનકડું અને તુચ્છ પૂછમ એટલે પૂછડું નાનકડું અને તુચ્છ છે અહો અહો વિચિત્રમ અરે વાહ અદ્ભુત કેવું અદ્ભુત કે હાથી છે એનું પેટ એવડું મોટું એને કહેવાય કે એનું શરીર એવડું મોટું અને વિશાળ પણ એની સરખામણી એનું પૂંછડું જોઈએ તો એ કેવું તો કે નાનકડું અને પૂંછ છે સોરી નાનકડું અને તુચ્છ છે તો એ કેવું વિચિત્ર છે કેવું અદ્ભુત છે ફરીથી એની શબ્દ સમજૂતી જોઈએ ઉદરમ એટલે પેટ ભાંડાકારમ એટલે ઘડાના આકારનું ઉન્નત બૃહદ ઊંચું અને વિશાળ શરીરમ એટલે શરીર ઉચ્છમ એટલે ઊંચડું અલ્પમ તુચ્છમ અલ્પમ એટલે નાનકડું અને તુચ્છ અહો અહા એટલે વાહ અરે વિચિત્રમ એટલે અદ્ભુત હવે એનું ભાષાંતર જોઈએ પેટ ઘડાના આકારનું શરીર ઊંચું અને વિશાળ છે પૂંછડું નાનકડું અને તુચ્છ છે અરે વાહ કેવું અદ્ભુત ફરીથી એક વાર જોઈએ પેટ
છે. અરે વાહ, કેવું અદ્ભુત! અહીંયા આપણે જોયું કે હાથી છે એના દરેક અંગને કોઈ ને કોઈની સાથે સરખામણી કરી છે. પહેલું જોઈએ તો હાથી છે એ કેવું, તો કે અદ્ભુત અને એક અલૌકિક સર્જન છે. એના પછી આપણે જોયું તો એની સૂંઢ તો કે કેળ જેવી, એના પગ કે થાંભલા જેવા, એના બે કાન છે એ સુપડા જેવા છે. એના પછી જોયું તો કે એના દંત શું, તો એના બંને દંત શું છે એ લાંબા અને સફેદ છે. એના પછી જોઈએ તો એનું પેટ ઘડાના આકારનું, પછી તો કે શરીર, તો શરીર ઊંચું અને વિશાળ. પૂંછડું જોઈએ તો શરીરના પ્રમાણમાં પૂંછડું તો કે સાવ નાનકડું અને તુચ્છ છે. અરે ઓ અહો વિચિત્ર, અરે વાહ કેવું અદ્ભુત! તો અહીંયા આપણે જોયું કે હાથી છે તો હાથીના પૂરેપૂરા શરીરનું વર્ણન અહીંયા આપણને કરેલું જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણને આપ્યું છે કે પર્વત સદશ્રી ગાત્રે સરસબ સન્નિમ નેત્રે કથમતી બલવાન એશ અંકુશ માત્ર દભીત. અત્યાર સુધી આપણે સમજૂતીમાં જોયું કે અલૌકિક અને અદ્ભુત છે, એની સૂંઢ કેળ જેવી, પછી એનું શરીર ઊંચું ને વિશાળ, એવી રીતના એના દરેક કે દરેક અંગની આપણે કોઈ ને કોઈ વસ્તુ સાથે સરખામણી કરી, એવી રીતના અહીંયા પણ થોડીક સરખામણી કરી છે એ જોઈએ. તો પર્વત સરસી ગાત્રે, ગાત્રે એટલે તો કે પર્વત જેવું જે એનું શરીર છે, ગાત્રે એટલે શરીર, સરસી એટલે જેવા અને પર્વત એટલે પર્વત. તો પર્વત એકદમ વિશાળ હોય એવી રીતના અહીંયા એના શરીરની સરખામણી બીજી તો કે પર્વત સાથે કરી છે. કે પર્વત સરસી ગાત્રે એના જે લમણા બે હોય ને એની તો અહીંયા મેઇન તો વાત કરી છે શરીરમાં, કે જે એના પર્વત જેવા શરીરમાં સરસબ સન્નિમ નેત્રે એની આંખો જે બે છે એની વાત કરી છે. જે લમણાની વચ્ચે જે એની આંખો આવેલી છે ને અહીંયા એની વાત કરે છે. સરસબ સન્નિમ નેત્રે, સરસબ સન્નિમ નેત્રે એટલે સરસબના જેવી બે આંખ, સન્નિમ એટલે જે, નેત્રે એટલે આંખો, સરસબ સરસબનું બી જે આવે ને એના જેવી એની બે આંખો છે. એવું મોટું શરીર અને એની આંખો આપણે ધારીને જોઈએ ને તો જ આપણે. અંકુશ માત્ર ભીત, ભીત હોય એટલે ડરેલો, અંકુશ માત્ર કેવળ અંકુશ માત્ર થી જ એ ડરેલો છે. એને અંકુશ માત્ર એટલે કે એને જે કાબુમાં રાખવા માટેની જે ચાબુક જેવું સાધન આવે ને અહીંયા એની વાત કરે છે કે એનો જે મહાવત હોય હાથીનો, એના હાથમાં જે સામાન્ય દોરડા જેવું હોય છે એનાથી એવો એ કેવો ડરે છે કે એ સામાન્યમાં અંકુશ માત્રથી જ એ ડરે છે, બાકી કોઈનાથી એ ડરતો નથી. તો અહીંયા આપણે જોઈએ એને ફરીથી કે પર્વત સરસી ગાત્રે પર્વત જેવા શરીરમાં સરસબ સન્નિમ નેત્રે સરસવના જેવી બે આંખો કથમતી બલવાન એષ આ કેવો અત્યંત બળવાન અંકુશ માત્ર ભીત અંકુશ માત્રથી કેવો ડરે છે. હવે એની શબ્દ સમજૂતી આપણે જોઈએ. પર્વત સરસી ગાત્રે પર્વત જેવા શરીરમાં સરસબ સન્નિમ નેત્રે સરસવના જેવી બે આંખ કથમ એટલે કેવું અતિ બળવાન અત્યંત બળવાન એષ એટલે આ અંકુશ માત્રાત કેવળ અંકુશથી અથવા ફક્ત અંકુશ ભીતઃ એ ડરે. હવે તો કે આનું ભાષાંતર આપણે જોઈ લઈએ. પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે. ફરીથી જોઈએ. પર્વત
કરી કે હાથી છે એના દરેકે દરેક અંગની અહીંયા આપણને માહિતી આપી છે કે શરીર એનું કેવું છે તો કે પર્વત જેવું ઊંચું અને વિશાળ છે તમારે એ પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો તમને દરેકે દરેકના ચિત્ર આપેલા છે કે કેળનું ચિત્ર આપેલું છે ઘડાના આકારનું તો ઘડાનું ચિત્ર પણ આપેલું છે પર્વત તો પર્વતનું ચિત્ર પણ તમને આપેલું જોવા મળે છે તો અહીંયા મોટાભાગના ચિત્રો આપણને એની અંદર પાઠ્યપુસ્તકમાં આપેલા છે હવે એનો એક કાવ્ય છે તો કાવ્યનો એક રાગ આવે છે આપણે જોઈએ હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ કદલી સદશી શુંડા સ્તંભ સમાના પાદા સ્વરૂપાકારો કર્ણ ધવલો દીર્ઘો દંતો ઉદરમ પાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ પર્વત સરસી ગાત્રે સરસબ સન્નિભ નેત્રે કથમતિ બલવાન હૈષઃ અંકુશ માતર વીત હસ્તી 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 દેવ્યા દેવી સૃષ્ટિ હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ તો અહીંયા એનો રાગ પણ આપણે જોયો અને એની સમજૂતી પણ જોઈ તો આ જે કાવ્ય છે એને શબ્દ સમજૂતી સાથે અને ભાષાંતર સાથે નોટબુકમાં તમારે એકવાર લખવાનું છે